हेलो फ्रेंड्स, आई एम साधना शर्मा एंड यू आर वाचिंग एस फॉर सक्सेस। एस फॉर सक्सेस की जीपीएससी सीरीज़ में आप सभी का स्वागत है। आज हम देखेंगे पेसा एक्ट। 1996 में बने हुए इस एक्ट ने काफ़ी सारी चीज़ों को बदला और काफ़ी सारा इसका फ़ायदा भी हुआ। तो आपने जोईशू कि पेसा एक्ट 600 अने पेसा एक्ट क्यारे अमलमां आव्यू, क्यारे लागू थयू। पेसा एक्ट एनो नाम छे PESA, पेसा एक्ट 1996। अने एनो मतलब शू होय छे? पंचायत एक्सटेंशन टू शेड्यूल एरियाज। एनो मतलब शू थयुं? पंचायत एक्सटेंशन टू शेड्यूल एरियाज एटले के एनो सीधो सीधो अर्थ एवुं थयुं के आपणा जे पेसा एक्ट छे ए कंईक एवी जोगवाई छे जेना द्वारा शेड्यूल एरिया अनुसूचित जाति अने जनजातिना जे विस्तार छे एना द्वारा एना सुधी कंईक पंचायत संबंधी अधिनियमों पहोंचाड़वाना छे अथवा तो एमना सुधी कंईक पंचायत समिति जेवी जोगवाईओ छे ए बधी पहोंचाड़वी छे। तो प्रश्न एवो थाय छे કે શું ત્યાં સુધી પહોંચતો નહીં હશે? પંચાયતના જે અધિનિયમ છે એ ત્યાં કોઈ લાગુ નહીં કરતા હશે અથવા તો પંચાયતના જે અધિનિયમો છે એ ત્યાં સુધી જતા નહીં હશે? એનો જ જવાબ છે પેસા એક્ટ 1996માં। ફ્રેન્ડ્સ, અગર તમે એમ વિચારતા હો કે પેસા એક્ટ જે છે એ કંઈક નવીન જોગવાઈઓ કરે છે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ માટે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે, તો એવું નહીં, બલ્કિ એવું છે કે પંચાયતની જેટલી બી બધી જોગવાઈઓ છે 243-44ની જે બી 243ની જે બી કલમ છે એના સંદર્ભમાં જેટલા બી સુધારાઓ વધારાઓ છે એ બધા આપણે ન કેવલ સારા ઇલાકાઓમાં બલ્કિ અનુસૂચિત જાતિ જનજાતિ જેવા જે બહુ ટ્રાઇબલ એરિયા છે ત્યાં સુધી પહોંચવી જરૂરી છે। તો આ એક્ટ શું છે આપણે જોઈએ। અનુસૂચિત ઇલાકાઓ માટે પંચાયતના ધારા જે છે એ પહોંચતા જ નહીં, એનો એક એ પ્રયાસ છે કે પંચાયતના જે ધારા છે એ પંચાયતના ધારા ત્યાં સુધી, પંચાયત રાજ અધિનિયમ વિસ્તાર સુધી પહોંચતા જ નહીં, આદિજાતિ વિસ્તાર સુધી નહીં પહોંચતા, અને આદિજાતિ વિસ્તાર સુધી નહીં પહોંચતા જેના લીધે કરીને આમ એક એક્ટ પારિત કરવામાં આવ્યું જેનો નામ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ। હવે આ એક્ટ કોના દ્વારા લાગુ કરવામાં આવ્યું, કોને એને બનાવ્યું અને કેવી રીતે આ એક્ટ શરૂ થયું એના વિષયમાં આપણે જોઈએ। દિલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં સરકાર દ્વારા એક સમિતિ રચવામાં આવી છે જેમાં કેટલા સભ્યો હતા? 22 સભ્યો। અને કયા દિવસે? 10 જૂન 1994ના દિવસે। પ્રશ્ન પહેલો તમારા જીપીએસસીમાં એવો આવશે કે આજે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ નામની જે પેસા એક્ટ છે એ પેસા એક્ટ કઈ સમિતિ દ્વારા આમ અમલમાં આવ્યું? તો એ સમિતિનું નામ છે દિલીપસિંહ ભુરિયા સમિતિ। બીજો પ્રશ્ન આવશે કે એમાં કેટલા સભ્યો હતા? તો 22 સભ્યો હતા। કયા દિવસે આ સમિતિ રચવામાં આવી? તો સમિતિ રચવામાં આવી 10 જૂન 1994ના દિવસે। 24 ડિસેમ્બર 1996ના દિવસે, કયા દિવસે? 24 ડિસેમ્બર 1996ના દિવસે આ સમિતિએ ભલામણના આધારે રાષ્ટ્રપતિએ એક પેસા એક્ટ 1996 પાસ કરે છે। કયો એક્ટ? પેસા એક્ટ 1996 પાસ કરે છે। હવે ફ્રેન્ડ્સ, તમને પૂછવામાં આવે પ્રશ્ન કે કઈ સમિતિની ભલામણ દ્વારા પેસા એક્ટ લાગુ કર્યું? તો એ કઈ હતી? દિલીપસિંહ ભુરિયા સમિતિ। બીજી, કયા દિવસે આ સમિતિ રચવામાં આવી? 10 જૂન 1994ના દિવસે। કયા દિવસે આ સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિએ એક એક્ટ પાસ કરે છે? તો આ દિવસ છે 24 ડિસેમ્બર 1996ના દિવસે। હવે આમ પ્રશ્ન પૂછવામાં આવે થોડુંક ડિફરન્ટ રીતે કે પેસા એક્ટ જે છે એ કોના દ્વારા પાસ કરવામાં આવ્યું, મતલબ લોકસભા દ્વારા, રાજ્યસભા દ્વારા અથવા રાષ્ટ્રપતિ દ્વારા એક્ટ રૂપે પાસ કરવામાં આવ્યું? તો તમારો જવાબ શું હશે? રાષ્ટ્રપતિ દ્વારા એક એક્ટ પાસ કરવામાં આવ્યો, એ એક્ટનું નામ શું હતું? પેસા એક્ટ હતું।
અચ્છા, રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે એક્ટ પાસ કરવામાં આવે? જ્યારે લોકસભાની બેઠક જે છે નહીં ચાલતી હોય એ સમય ઉપર રાષ્ટ્રપતિ દ્વારા કંઈક ના કંઈક અધિનિયમ પારિત કરવામાં આવે છે, એની અંતર્ગત જ આ એક પૈસા એક્ટ પણ છે, બરાબર? હા, હવે આપણે જોઈએ એના અંતર્ગત બીજી બધી બાબતો. ભારતના 9 રાજ્યમાં, હા, ભારતના લગભગ 9 રાજ્યોમાં આ સંકટથી આદિજાતિના આધારે રાષ્ટ્રપતિ એક સંપૂર્ણ વિસ્તારમાં, મતલબ કે રાષ્ટ્રપતિ દ્વારા એવો બધા જે પણ આદિજાતિ વિસ્તારના જે ઇલાકાઓ છે, લગભગ ભારતના 9 રાજ્ય. હવે આ 9 રાજ્ય કયા કયા છે? મિઝોરમ, ત્રિપુરા, આ બધા જે રાજ્યો છે, ઉત્તર આપણે પૂર્વી જે રાજ્યો છે બધા, આ પૂર્વી રાજ્યોમાં, આ પૂર્વી ભારતમાં જ્યાં આગળ આદિજાતિનો વિસ્તાર સૌથી વધારે છે, રાષ્ટ્રપતિ દ્વારા આ એક્ટ લાગુ કરવામાં આવ્યું હતું. અચ્છા, અગર તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે આજી સુધી કેટલા રાજ્યોએ આ એક્ટ પારિત કરવામાં આવ્યો છે, તો આ કેટલા રાજ્ય છે? 9 રાજ્ય. અચ્છા, સર્વપ્રથમ આ એક્ટ પૈસા એક્ટમાં અને અમલમાં કરવાવાળો રાજ્ય કયો હતો? તો સર્વપ્રથમ પૈસા એક્ટ જે છે એને અમલ કરવાવાળો જે રાજ્ય હતું એ છે મધ્યપ્રદેશ. ક્યારે કર્યું? 5 ઓક્ટોબર 1997ના દિવસે. અચ્છા, હવે આપણે આમ કહીએ કે પૈસા એક્ટ 19 ક્યારે પારિત થયું? તો પૈસા એક્ટ 1996 જે છે એ 24 ડિસેમ્બર 1996ના દિવસે પારિત થયું. હવે 19-1-2017ના દિવસે શું થયું? 19-1-2017ના દિવસે છોટા ઉદયપુર ખાતે વનબંધુ કલ્યાણ મેળામાં આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા પૈસા એક્ટના અમલીકરણ માટે જાહેરાત કરવામાં આવી. હવે અગર આમ પૂછવામાં આવે કે ભારતમાં, ગુજરાતમાં ક્યારથી અને કઈ સ્થળથી પૈસા એક્ટ લાગુ કરવામાં આવ્યું, તો સૌથી પહેલો આપણો આન્સર છે 19 જનવરી 1917ના દિવસે. કઈ જગ્યાથી? છોટા ઉદયપુર ખાતેથી. કયા શું હતું ત્યાં? તો વનબંધુ કલ્યાણ મેળા હતું, હે ના? અને એમાં કોના દ્વારા? આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૈસા એક્ટના અમલીકરણ માટે જાહેરાત જાહેર કરવામાં આવી, બરાબર? હવે આપણા ગુજરાતમાં આ કેવી રીતે લાગુ થયું? તો આપણા ગુજરાતમાં અગર વાત કરીએ તો પ્રારંભિક સ્તરે 8 જિલ્લાઓમાં, 50 પછાત તાલુકાઓમાં, 2584 ગામડાઓમાં, 4503 ગ્રામસભાઓનો પૈસા એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે આપણા ગુજરાતમાં આ એક્ટ ક્યારે પારિત થયું. તો ક્યારે પારિત થયું? 19-1-2017ના દિવસે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા છોટા ઉદયપુર ખાતે વનબંધુ કલ્યાણ મેળામાં આ પૈસા એક્ટની જાહેરાત કરવામાં આવી. સૌથી પહેલાં 8 જે અતિ પછાત જિલ્લાઓ છે આપણા ગુજરાતના, એ અતિ પછાત 8 જિલ્લાઓના 50 તાલુકાઓમાં, 2584 ગામડાઓમાં તથા 4503 ગ્રામસભાઓના દ્વારા પૈસા એક્ટ દ્વારા એને આવરી લેવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ હતું પૈસા એક્ટ, જે આપણા એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્ટમાંથી એક છે. Thanks for watching.